પાલનપુર શહેરના વોર્ડ નંબર 5માં ગટરો ઉભરાતા ગંદકી ફેલાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે સ્થાનિક રહીશો આજે નગરપાલિકા કચેરીને ઘસી આવી થાળીઓ વગાડી નગરોલ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં લઘુમતી સમુદાયની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં કોંગ્રેસના સ્થાનિક નગરસેવકો નિષ્ફળ રહ્યા છે. અહીં સફાઈના અભાવે ગટરો ઉભરાઈ રહી છે, ગંદકીના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા જતાં તેઓ ધમકી આપી રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. અમારે તેઓ બહુ હેરાનગતિ છે, કીચડ ગારો બધું બહાર નીકળેલું, પાણી ભરેલું 24 કલાક રહે છે અને કોઓપરેટરોને ફોન કરે છે તો ફોન રિસીવ કરતા નથી. ને ઉપરથી અમે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આલ્યા તો અમને ખાસ કરીને ધમકી આપે છે કે તમારા પર કેસ કરી દેશો, તમને હેરાનગતિ થશે, તમે પોલીસ સ્ટેશનને ધક્કા ખાશો. હવે અમે ખોબા ભરી ભરીને વોટ આલ્યા છે, અમને ખોબા ભરી ભરી કોંગ્રેસવાળા ચારે ચાર ઉમેદવારોને ખોબા ભરીને વોટ આલ્યા છે. એમનો અમે 10,000 રૂપિયા ખર્ચો કરીને એમનો સન્માન કર્યું હતું. આજ એવી પરિસ્થિતિ આવી ગઈ કે સન્માન અમારા માથે પડી ગયું છે. અમારે ત્યાં ના કોઈ સફાઈવાળું આવે છે, ના કોઈ સાફ સફાઈવાળું કોઈ યોજના એમના જોડે છે. ને એમ કહે છે કે તમારે ઘર વેરો ભરવું પડશે ને ફલોણો વેરવું પડશે ને ત્યારે તમારું કામ થાય, તે અમને જખમારાઈને જીતાઈને લાવ્યા હતા. અમે ઘર વેરું તો ભરીએ છીએ. અમે ભાઈ મહેફુજાબાનું એમનો ઘરવાળો પરવેશભાઈ ને સાહિલભાઈ બે મને ધમકી આપી હતી કે તમારે હું કેસ કરી નાખીશ. ને કોઓપરેટરો ને સરપંચભાઈ સિંધી બી પોતે હંગાતે એમને સમર્થન આપ્યું હતું કે કોઈ વાંધો નહીં, તમે કેસ કરતા હો તો કરી દો. એમાંથી બે તો ખાસ કરીને મને ધમકી આપી છે. અમે એને ભાઈ મમ્મત ને કંટાળેલા સ્થાનિકો આજે પાલિકા કચેરીએ ઘસી આવ્યા હતા, જ્યાં તેઓએ થાળી વગાડી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વોર્ડ નંબર 5માં જે 4 કોર્પોરેટર ચૂંટાઈને આવેલા છે, બરોબર, અમે અમને ભાઈઓ સમજીને અમે લાયા, છતાં પણ કોઈ કોઈ વાતની એ લોકો કશું પેલું એ કરતા નથી અને સફાઈ તો બિલકુલ જ થતી નથી અમારા ત્યાં. અને વારંવાર ફોન કરવા છતાં બી કોઈ બી વાળવાવાળું નથી આવતું, ગટર સાફ કરવાવાળું નથી આવતું. એમના ફરજમાં આવે છે કે ભાઈ લોકો એમને ચૂંટાઈને લાયા છે તો એ લોકોએ એમનું કામ કરવું જોઈએ, પણ તોય છતાં કશું બી એ લોકો કરતા નથી. આજે આ લોકોએ કંઈ ધમકી આપી હતી કે ભાઈ અમે એમને જે કેસ કરી દેશો ને તો એવું થોડી ચાલતું હશે. એટલે આજે અમે ભૈરાઓને ને ભાઈઓને લઈને આવ્યા છીએ કે ભાઈ આટલી તકલીફો હોતા છતાં બી એટલે થાળી વાટકાને લઈને અમે નગરપાલિકામાં એમનું હક માંગવા આવ્યા છીએ, રજૂઆત કરવા આવ્યા છીએ. દરમિયાન પાલિકાના ચીફ ઓફિસરે બહાર આવી તેઓનું આવેદનપત્ર સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો.